દ્વારકાના ભઠાણ ચોકમાં રહેતા યુવક પાસે રૂપિયા 1,45,000 લઈ લીધા બાદ લગ્ન કર્યાનો ડોળ કરી બીજા દિવસે ઘરે ભાગી જવાની કોશિશ કરનાર લુટેરી દુલ્હન અને તેના દલાલની દ્વારકા પોલીસે ધરપકડ કરી લગ્ન ઇચ્છુક યુવકો પાસેથી રૂપિયા પડાવી લેતા ઠગ ટોળકીના કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. દ્વારકાના ભઠાણ ચોક ખાતે રહેતા જયસુ કંજારીયા નામના યુવકે કલ્યાણપુર તાલુકાના હરિયાવાદ ખાતે રહેતા દલાલ દેવરાજભાઈ સતવારાના માધ્યમથી રાજકોટ ખાતે રહેતી મધુ મકવાણા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્ન દરમિયાન કન્યા મધુ તથા દલાલ દેવરાજ અને લાલો બાવાજી તથા યુવતીની માતા બન્નર કલાવતી નામની ટોળકીએ યુવક જયસુખ પાસેથી રૂપિયા 1,45,000 પડાવી લીધા હતા. જો કે લગ્નના બીજા દિવસથી મધુએ માતાને મળવા રાજકોટ જવાની જીદ પકડતા યુવક જયસુખને દાળમાં કંઈક કાળું હોવાની શંકા જતા તેણે દ્વારકા પોલીસનો સંપર્ક કર્યો હતો, જેની તપાસ દરમિયાન આ ટોળકી લગ્ન ઇચ્છુક યુવકો સાથે યુવતીના લગ્ન કરાવ્યા હોવાનો ડોળ કર્યા બાદ તેઓની પાસેથી રૂપિયા પડાવી લેવાનો ધંધો કરતા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે દ્વારકા પોલીસે લૂંટેરી દુલ્હન મધુ મકવાણા અને દલાલ દેવરાજની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. દ્વારકા પોલીસ સ્ટેશનમાં આજે જયસુખભાઈ ભાણજીભાઈ જે સતવારા છે તેઓ એક ફરિયાદ આપેલ. ફરિયાદની વિગત એવી છે કે 12 તારીખે તેમણે એક સોનલબેન નામની છોકરી સાથે લગ્ન કર્યા. આ લગ્નમાં તેઓના લગ્ન ન થતા હોવાના કારણે એમની જ જ્ઞાતિના દેવરાજભાઈને તેઓએ વાત કરેલ કે કન્યા હોય તો મને બતાવજો. તેથી દેવરાજભાઈએ અન્ય આરોપીઓ સાથે મળી અને એવી વાત કરેલ કે કન્યા છે પણ આપણે એમને પૈસા આપવા પડશે, જેથી લગ્નની લાલચમાં આવી જયસુખભાઈએ રાજકોટમાં રહેતી સોનલ, ગીતા અને લાલો એ ત્રણેય વ્યક્તિ અને આ દેવરાજભાઈ સાથે મળી જયસુખભાઈ સાથે છેતરપિંડી કરેલ છે. બનાવની વિગત એવી છે કે સોનલબેન પોતે સાચું નામ મધુબેન હોય પણ સોનલ નામ ધારણ કરેલ, ગીતાબેનને તેઓની માતાશ્રી તરીકે ઓળખ આપેલ પણ તેઓ ખરેખર એના માતા નથી, અને લાલો બાવાજી છે તેના ભાઈ તરીકેની ઓળખ આપેલ પણ તે ખરેખર એના ભાઈ નથી. આ ત્રણેય સાથે મળી, આ આરોપી નંબર 4 સાથે મળી લગ્નની લાલચ કરાવી 1,45,000 રૂપિયા તેઓની પાસેથી પડાવી લીધેલ છે. બનાવના 2 દિવસ બાદ કન્યાનું સ્ત્રીનું વર્તન યોગ્ય નહીં લાગતા એના પતિએ થોડી તપાસ કરતા છોકરીએ સાચી હકીકત કરીને જણાવેલ, જેમાં આ જે છોકરી છે પોતાનું નામ સોનલ નથી પણ પોતાનું નામ મધુબેન છે અને પોતે દલિત જ્ઞાતિના છે, સતવારા જ્ઞાતિના નથી. બાદમાં તેની સાથે આવેલ ગીતાબેન કે જેઓનું ખરું નામ કલાવતીબેન છે તેમજ સોનલબેન તરીકે પણ ઓળખાય છે, અને તેની સાથે આવેલો જે વ્યક્તિ હતો તેનો ભાઈ નથી પણ બનાવટી ભાઈ છે, અને આ બધાએ સાથે મળી ફરિયાદી પાસેથી 1,45,000 છેતરપિંડી કરી ગુનો આચર્યો હોય તેની સામે ધોરણસર ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ અમે ચલાવેલ છે. આ કામે પંચનામું, સહાયતાના નિવેદનો વગેરે પ્રક્રિયા હાથ ધરી આરોપી નંબર 1 કે જે ફરિયાદીના પત્ની થાય છે તે મધુબેનને, તેમજ આરોપી નંબર 4 કે જેઓએ તેમને આ સરપણ કરવા માટે કાવતરું રચી અને સાથે રહેલ જે દેવરાજભાઈ હરિયાવળ ગામના તેઓની ધરપકડ કરવામાં આવેલ છે. બાકીના જે બેન આરોપીઓ છે કે જેની મા બનેલા અને એમના ભાઈ તરીકે ઓળખ આપેલી તેઓ રાજકોટના રહેવાસી હોય, આગળની તપાસમાં તેઓની પણ ધરપકડ કરવામાં આવશે. શું માહિતી આપવામાં આવી? અચ્છા, આ જે ટુકડી છે એમાંથી હાલ તો કન્યા મધુબેન તેમજ જે દલાલ છે દેવરાજભાઈ મકનભાઈ લોકલ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે. આ વ્યક્તિઓને અન્ય કોઈ લોકો આના ભોગ બનેલા હોય આ સ્ત્રીના, તો દ્વારકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા મારી જનતાને અપીલ છે, જેથી આવા છેતરપિંડીના બનાવો સમાજમાં જે બને છે એને અટકાવી શકાય. દ્વારકા પોલીસ સ્ટેશનમાં અમારો સંપર્ક કરી શકે છે જો આવી કોઈ વ્યક્તિ એનો ભોગ બનેલી હોય તો, અચૂક જાણ કરવી જેથી એના વિશે પણ આગળ કાર્યવાહી હાથ ધરી શકાય.